નમસ્કાર મિત્રો, આપણા ભારતમાં અનેક તહેવારોનું અનેક ઘણું મહત્ત્વ રહ્યું છે. ત્યારે આપણે કોઈ પણ શુભ કાર્ય કરતાં પહેલાં ભગવાન ગણેશ ભગવાનની આપણે પૂજા અને અર્ચના કરતા હોય છે. ત્યારે હમણાં જ ભાદરવા સુદ ચોથના ગણેશ મહોત્સવની લોકો ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે. ત્યારે આપણે આ તહેવાર મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્રના લોકો તો ઉજવતા જ હોય છે. ત્યારે આપણે વાત કરી તો સમગ્ર દેશમાં પણ ગણેશ ભગવાનની ઉજવણી તહેવારની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આપણા રંગીલા રાજકોટમાં ગણેશ મહોત્સવ પહેલાં જ જે લોકો ગણપતિ ભગવાનની મૂર્તિઓ બનાવતા હોય છે તેઓ પોતાની અવનવી ડિઝાઇનની મૂર્તિઓ બનાવવાની શરૂઆત કરી દે છે. એ પછી નાની મૂર્તિ હોય કે મોટી મૂર્તિ, બધી જ મૂર્તિઓ અવનવી ડિઝાઇનમાં બનાવતા હોય છે. તો આજે આપણે એ પણ જોઈશું કે કેવી રીતે કારીગરો દ્વારા કેવી રીતે તેઓ અવનવી ડિઝાઇનની મૂર્તિઓ બનાવે છે. અને સાથોસાથ ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે ત્યારે આપણા રંગીલા રાજકોટમાં શેરીએ ગલીએ અને મોટા વિસ્તારોમાં ગણેશ ભગવાનના મોટા પંડાલમાં તેઓને સ્થાપિત કરવામાં આવે છે અને 10 દિવસ ધામધૂમપૂર્વકથી તેમને પૂજા અર્ચના કરતા હોય છે. તો અત્યારે પંડાલમાં કેવી રીતના તૈયારીઓ કરવામાં આવી રહી છે અને રોશનીથી લઈને અને લોકોની સગવડતાઓને ધ્યાનમાં રાખીને કઈ કઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તેને લઈને આપણે ચર્ચા કરીશું. ગણેશ ચતુર્થીના પાવન તહેવાર પહેલાં જ શહેરોમાં અનેક જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરિસ અને માટીઓને લઈને તેના પર અલગ અલગ ડિઝાઇનો અને વિવિધ કલરોનો ઉપયોગ કરીને ભક્તોના મન મોહી લે તેવી મૂર્તિઓ બનાવવામાં આવે છે. મહારાષ્ટ્રની સાથે સાથે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનું મહત્ત્વ વધી રહ્યું છે. ત્યારે સ્પેશિયલ ગણેશજીની મૂર્તિઓ બનાવવા માટે પાડોશી રાજ્ય રાજસ્થાનથી કારીગરો આવીને પોતાની મૂર્તિ બનાવવાની કલાકારી રજૂ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર વિઘ્નહર્તા ગણેશજીની મૂર્તિ બનાવવા માટે રાજસ્થાની કારીગરો આખું વર્ષ તનતોડ મહેનત કરીને અલગ અલગ ગણપતિના રૂપ મૂર્તિમાં ઉપજાવી તેના પર વિવિધ કલરોની ડિઝાઇનો સાથે સાથે ખેસ અને ડાયમંડ વર્કથી તૈયાર કરેલી મૂર્તિઓએ ભક્તોમાં આકર્ષણનું સ્થાન ગ્રહણ કર્યું છે. માની બેન, કેટલા વર્ષથી મૂર્તિ બનાવો છો? 20-25 વર્ષથી મૂર્તિ બનાવું છું. મૂર્તિ બનાવતા કેટલો સમય લાગે છે? એમાં 12 મહિનાથી અમે ચાલુ કરીને ધંધો. દિવાળી પછી તે આખો દીમાં એક મૂર્તિ બે મૂર્તિ બની જાય, 10-15 માણસ લાગી દો. અલગ અલગ આઈટમ લગા બનાવી. મૂર્તિ કેવી રીતે બનાવો છો તમે? એમાં રબર લાવવું પડે, રબર લાવીને એના ડાઈ ફરમાં બનાવવા પડે, રબરના બીબા, પછી ડાઈ બનાવવી પડે, પછી ડાઈ બનાવીને એમાં માલ નાખીને પછી મૂર્તિ બનાવીને બહાર કાઢીએ. તમે પીઓપીની જ મૂર્તિ બનાવો છો કે? પીઓપીની જ બનાવી છે. ઇકો ફ્રેન્ડલી માટીની કોઈ? નહીં, માટીની નથી બનાવતી. માટીની બનાવીશ, ઓર્ડર આપ્યો તો બનાવી દઈ. આ દરિયાની જ માટી આવે છે. એ માટી છે તમે ક્યાંથી મંગાવો છો? એ માટી આમાં આદિપુર ગાંધીગામથી મને મંગાવી છે, એની કારખાનેથી. હવે અત્યારે આ મૂર્તિઓ બધી તૈયાર થઈ ગઈ છે? મૂર્તિ બધા તૈયાર છે, કલર કરવાનો છે. હવે રાજકોટ શહેરના બાલભવન પાસે મૂળ કલકત્તાના બંગાળી કારીગરો દ્વારા ઘણા વર્ષોથી રાજકોટમાં સ્પેશિયલ ગણેશજીની મૂર્તિ બનાવવાનું તેઓ કામ કરી રહ્યા છે. પાલભાઈ મૂર્તિવાળાને ત્યાં ગણેશજીની અવનવી ડિઝાઇનો સાથે રંગરૂપની કલાકારીને પણ ઉભરાવી સ્પેશિયલ માટીની ગણેશજીની મૂર્તિ બનાવવામાં આવે છે.
पालवाई। आप कहाँ से आए? अब बंगाल से आए। और आपको ये गणपति की मूर्ति बनाते हो तो वो बनाने में कितना समय लगता है? वो हाइट का प्रमाण से समय लगता है, जो एक गणपति में 15 दिन 20 दिन, छोटा मोटा हो तो 5 दिन 6 दिन ऐसा। आप कौन से मतलब ये गणपति है तो वो कैसे बनते हैं, उसकी प्रोसेस क्या है? हमारा ये प्रोसेस, पहले वो लाकड़ा का टक्सर बनाना पड़ता है, उसके बाद वो घास का बॉडी बना लेता है, फिर उसके ऊपर माटी लगा देता है, माटी से सब आ जाता है, सब हाथ से काम करता है, प्योर माटी क्या बनाता है। पर आप जो गणपति है तो उसकी प्राइस कहाँ से कहाँ तक की होती है? हमारा इधर प्राइस वो 4,000 से स्टार्ट होता है, लाखों का ऊपर भी होता है, फिर हमारा तो वो हम ऑर्डर लेके ही बनाते हैं। स्पेशल ऑर्डर लेके ही बनाते हैं। वो जो पीयूपी का जो गणपति होता है उसको जो संगर है उसका वो सब कलर से पेंटिंग से होता है, हमारा जो संगर है हमारा संगर वो सब ओरिजिनली, जैसे कपड़ा भी ओरिजिनली, वो जो गहना बोलता है वो भी ओरिजिनली लगा देता है हम लोग। हमारा ये हम 15 दिन पहले से कलर स्टार्ट करता है, वो जिस टाइम उसका जिसका जो टाइम दिया हुआ है उसके पहले हमको कंप्लीट हो जाता है। मैं इधर 50 साल से आ रहा हूँ, पहले तो एक दो मूर्ति था, पाछी चालू हुआ एक दो करके चल, ये 100 मूर्ति बनाता है अभी। ये जो काम है, ये मूर्ति पूजा करने में बहुत सारू है, ये जो है ना भाई, इसमें पानी के अंदर देगा तो पानी ये माटी बिगल जाएगा, वो पानी भी पी सकता है, ऐसा हमारा ये हमारा जो जन्म से ये काम चालू। और इधर से राजकोट से आखा सौराष्ट्र पर मूर्ति भेज दे, वो मूर्ति की प्राइस कहाँ से कहाँ तक? 15 से चालू, जितने तक होगा डिजाइन के हिसाब से सब भाव होता है। वो आप जो मूर्ति बनाते हैं वो माटी की मूर्ति बनाते हैं तो वो बनाने में कितना समय लगता है? ये 3-4 महीने लगता है। हाँ, पहले ऑर्डर देना पड़ेगा, पाछी बड़ा मूर्ति बनेगा, खुद का डिजाइन होगा तो वो पहले ऑर्डर देना पड़ेगा, नहीं तो हमारा मन से जो डिजाइन है वो रेडीमेड से हो जाएगा। अभी तक आपको ऑर्डर आ चुके हैं? हमारा 90 ऑर्डर हो गया। नेव रिद्धि सिद्धि ना दाता एवा गणेशजी ना त्यौहार आवतानी साथे ज सौराष्ट्र भर में ठेर ठेर उजवणियों की तैयारियों शुरू करवामां आवे छे। शहरना प्रख्यात विस्तारों साथे शेरीओ गलीओमां पण गणेश उत्सवनी भव्याती भव्य उजवणीनी तैयारीओ निमित्ते पंडाल प्रसादनी साथे साथे जो कोई सौथी आकर्षणनुं केन्द्र बनतुं होय ते छे गणेशजीनी मूर्तिओनुं, जेनी बनावटनी अगाउथी ज तैयारीओ करवामां आवे छे। અમારું નામ પ્રભુભાઈ છે। આ તમે કેટલા વર્ષથી આ ગણપતિ બનાવો છો? અમે વર્ષોથી આજે પેદાશ ત્યાં છે। ગણપતિ જે બનાવવાના હોય છે તો એ કઈ રીતે બનાવેલ છે? એ ડાયથી બનાવ્યા છે અમે, પહેલાં ડાય બને પછી મૂર્તિ બને, શું ને પછી આ 500 રૂપિયા મેં જાય, બસ 12 મહિનેથી એક વખત તહેવાર આવે, હું વે જેવું ખાઈએ ટક આવે ટક ખાઈએ, શું ને પછી અમારે બીજો ધંધો કરીએ। હા, હમણાં જ ગણપતિ ને ગણેશ ચતુર્થી આવવાની છે તો ત્યારે પેલા કોઈ બુકિંગ આવી ગયા છે ગણપતિ ખરીદવા માટેના? આવે છે ને કોઈ કોઈ આવે, કોઈ બુકિંગ કરાવીને જાય, એમાં આવતા રહે ને જતા રહે। ગણપતિ બનાવવા માટે કેટલો સમય લાગે? ગણપતિ બનાવવા લાગે આપણે 1 દિનમાં વણી જાય, 2 દાડામાં વણી જાય, જેવી મહેનત જેવી છે। આ વખતે કોઈ નવી ડિઝાઇનની મૂર્તિઓ બનાવી છે તમે? અમે બનાવી ને, અમારા અલગ અલગ 12 મહિનામાં એક મૂર્તિ બદલતી જાય બીજી ડિઝાઇનની।
મિતેશ ત્રિવેદી જેકે ચોકમાં શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવ અમે છેલ્લા 10 વર્ષ ત્યાં કરી છે. નવમાં તો આ વખતે પ્રોગ્રામ રાખ્યા છે તે નવા છે. પછી આ થીમ જે ડુમમાં રાખી છે મોરનીની એ બધું નવું છે. રોજના કાર્યક્રમ કયા થયા? રોજના કાર્યક્રમમાં લોક ડાયરા બે લોક ડાયરા છે. પછી એક આસિફ ઝેરિયાની શ્રીનાથજીની ઝાંખી છે. પછી ડાન્સ કોમ્પિટિશન અને પાણીપુરી સ્પર્ધા રાખેલ છે. આપની મૂર્તિ ક્યાંથી આવે? મૂર્તિ અમારે બંગાળના કારીગરો આપણે રેસકોસની અંદર બનાવે છે ત્યાંથી મંગાવી છે, બનાવરાવી છે કે ભાઈ ગણપતિ મહોત્સવમાં આવી અને દર્શન કરી. ચંપકનગરના રાજા વર્ષોથી ગણેશ મહોત્સવની ભાવભેર ઉજવણી કરે છે. એવી જ રીતે આ વર્ષે પણ પોતાની અવનવી શણગારની ઢબને લઈને અને ગણેશજીની મૂર્તિ સાથે પંડાલને પણ એક અલગ જ શણગાર કરવામાં આવે છે. જીતેન્દ્રસિંહ જાડેજા, આ 10મું વર્ષ છે. આ વખતે લાઇટિંગ કલકત્તાથી જે આવે છે બહારથી, અને લાઇટિંગના સેટમાં અલગ અને ડિઝાઇન અને થીમ અલગ બધી રીતના બનાવેલી, જે આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં પણ આ લાઇટિંગ ક્યાંય ન જોવા મળે. એ અમારી આ છેલ્લા 7 વર્ષથી આ લોકો આવે છે, અમારા છેલ્લા કલકત્તાથી. મૂર્તિ અમે છેલ્લા 7 વર્ષથી મુંબઈ બનાવી છે. જે લાલબાગના રાજાની જે મૂર્તિ બનાવી છે એ જ લોકો કારીગર એ જ લોકો બનાવે છે. છેલ્લા 2 વર્ષથી અમારી 3 વર્ષથી અહીં આવીને એ પોતાની આખું પેટર્ન લઈને આવે છે અને અહીંયા જ મૂર્તિ અમારી તૈયાર કરે છે છેલ્લા 3 વર્ષથી. ઉત્સાહ અમારે આ કાંઠે ઉપરના એક પણ દિવાળીના પણ તહેવાર ન હોય એવો અમારે માહોલ હોય છે. ગણપતિના દિવસો છેલ્લા માનો ને ઘણા વર્ષોથી આ મારા અનુભવ પ્રમાણે કે હિન્દુના ધર્મમાં અત્યારે તહેવારમાં સારામાં સારો જન્માષ્ટમી પહેલાં હતી, પણ અત્યારે જે આ ગણેશ ઉત્સવ છે એવો મહારાષ્ટ્રમાં એવો અમારે અહીંયા ઉપલા કાંઠે એવો માહોલ હોય છે અને ફૂલ ઉત્સાહ હોય છે. તે દિવસમાં શુક્રવારે અમારે વિજયભાઈ રૂપાણી આવે છે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવે છે, અને બાકી નામી અનામી લોકો બધા પણ માણસો આવતા હોય, નાના મોટા માણસો દર્શને ગામે ગામના રાજકોટ આજુબાજુના ટોટલી ગામ, એ સિવાય ભાવનગર, ગોંડલ, જૂનાગઢ, જામનગર, કચ્છમાંથી પણ ઘણા માણસો લગભગ સ્થળેથી આવે છે અમારા ચંપકનગરમાં. આરતીનો 8:30 નો ટાઈમ છે, રાત્રે 8:30 વાગ્યાનો ટાઈમ છે. લોકોને સંદેશો કે ગણેશ ઉત્સવમાં બધા આવે, દર્શન કરે અને બધાને ભક્તોને અમારા લાલબાગના રાજા જે રીતનું છે એ જ રીતનું ચંપકનગરના અમારા ગણપતિ એવા જ છે કે લોકોને મનોકામના જે પણ માનતા હોય એ પૂરી કરેલી છે, અને ઘણા દાખલાઓ પણ છે, ઘણા માણસો આવે છે કે અમારી માનતાઓથી પૂરી થયેલી છે, અને એ રીતનું અમર છે. ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ, ચંપકનગર, શેરી નંબર 3, પેડક રોડ, રાજકોટ. આપણા દેશમાં બધા જ તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે, ત્યારે ભાદરવા સુદ ચોથના 10 દિવસ સુધી ગણેશ ઉત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ત્યારે રંગીલા રાજકોટમાં સર્વેશ્વર ચોકમાં ઘણા વર્ષોથી ગણેશ ઉત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગણેશ ઉત્સવને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મોટા પંડાલમાં ગણેશજીની મૂર્તિને સ્થાપના કરવામાં આવશે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આપણા રંગીલા રાજકોટમાં ગણેશ મહોત્સવ પહેલાં જ કારીગરો દ્વારા અવનવા ડિઝાઇનના ગણપતિની મૂર્તિઓની બનાવટ કરવામાં આવી રહી છે, અને હવે થોડાક જ દિવસ જ્યારે આપણે વાત કરીએ તો ગણપતિ ભગવાનની સુંદર મજાની મૂર્તિ બનાવે છે, એમાં કલર કામ કરે છે, અને એમાં સ્ટોનને ટીકાને વગેરેનું તેઓ લોકો કરતા હોય છે. અને મિત્રો, આપણે રાજકોટના જે અલગ અલગ વિસ્તારમાં ગયા અને ત્યાં પણ પંડાલમાં ગણપતિજીને બિરાજવા માટે ખૂબ જ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. તો મિત્રો, તમને હવે ગણેશ મહોત્સવ નજીક આવી રહ્યો છે, ત્યારે મારા વતી અને અબતક પરિવાર વતી આપને ગણેશ મહોત્સવ પહેલાં તમને હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તો દર્શક મિત્રો, હવે હું ફરીથી એક નવી સ્ટોરી સાથે મળીશ. ત્યાં સુધી તમારી દોસ્ત ખુશીને રજા આપો અને જોતા રહો અબતક. નમસ્કાર.